गुड मॉर्निंग, शुभ सवार, नमस्कार विद्यार्थी मित्रों। चाणक्य परिवार नी अंदर हूँ हरेश वासाणी तमाम दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, अमारी टेक्निकल टीम छे ए थोड़ी काम में व्यस्त होवाने लीधे आपणे डेली करंट अफेर्स नहोता लाव्या। बे दिवसनो एक साथे आपणे आपीए छीए बे दिवसथी, हजे एकाद दिवस एवुं रहे छे कारण के अमारी टीम छे थोड़ीक व्यस्त छे एना हिसाबे आवुं थाय छे। પણ છતાં વિદ્યાર્થી મિત્રો, તમારું કરંટ અફેર્સ છે એ બંધ નથી થવાનું, વિડીયોને જોડાઈ રહેજો। તો આપણે આજે વિદ્યાર્થી મિત્રો 6 લઈને 7 એટલે કે 2 દિવસના કરંટ અફેર્સની ચર્ચા કરવાના છે। તો ચાલો જોઈએ એમાં અગત્યના પ્રશ્નો અને એની તેની વિસ્તૃત ચર્ચા। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છોડતા નહીં, અંત સુધી જોતા રહેજો। તો ચાલો જોઈએ આજના અગત્યના સવાલોમાં શું છે। તો કે હાલમાં પરિવહન મંત્રીએ કયા રાજ્યમાં 6 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિવહન યોજનાનું જે પરિયોજના છે એનું શુભારંભ કરાવ્યું છે? તો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશ રાજ્ય છે એની અંદર આ શરૂ કરાવ્યું છે। તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, આમાંથી કેટલી બાબતો આપણે યાદ રાખવાના છે? તો કે હાલના ભારતના કેન્દ્રીય પરિવહન મંત્રી કોણ છે? તો કે નીતિન ગડકરી સાહેબ છે, જેમણે હાલમાં જ જે મધ્યપ્રદેશ રાજ્ય છે એની અંદર 6 રાષ્ટ્રીય જે રાજમાર્ગ પરિયોજના છે એનો શુભારંભ કરાવ્યું છે। અને નીતિન ગડકરી સાહેબની વાત આવે છે તો એમણે જે તાજેતરની અંદર 2024 સુધીમાં ભારતનું જે ટ્રાન્સપોર્ટ પરિવહન જે વિભાગ છે એ અમેરિકા કરતાં પણ સારું થશે એવું આપણને કથન છે કર્યું છે। અને સાથે સાથે નીતિન ગડકરી સાહેબે પણ એવું કીધું હતું કે 2025 સુધીમાં ભારત છે પેટ્રોલ ડીઝલ મુક્ત થઈ જશે અને એમાં વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક વાહનો છે એનું વેચાણ છે ભારતની અંદર ચાલુ થઈ જશે, અને જે ઇથોનાઇલનું જે પ્રમાણ છે એ વધારશે અને જે કાર્બનનું પ્રમાણ છે ઉત્સર્જકનું એ ઘટાડવા માટે એના પ્રયાસો છે। અને આના ધ્યાનમાં રાખીને જ વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે કરંટની અંદર ચર્ચા કરી હતી કે નીતિ આયોગ દ્વારા ઈ વ્હીકલને માહિતી આપવા માટે, ઈ વ્હીકલનો ઉપયોગ વધારવા માટે નીતિ આયોગ દ્વારા હમણે એક તાજેતરમાં એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી, એનું નામ શું છે તમારે મને જણાવવાનું છે। તો આ 6 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજના છે કયા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે। તો આ યાદ રાખજો, આ પરિયોજના છે એમાં વિદ્યાર્થી મિત્રો 2300 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ પરિયોજના 119 કિલોમીટર લાંબી છે હશે। હવે એક્સપ્રેસ વેની વાત આવે છે તો તાજેતરના 2 કરંટ અફેર્સના પ્રશ્નો પણ તમારે યાદ રાખી લેવાના છે કે સૌથી વધારે એક્સપ્રેસ વે હોય તો એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે, 13 એક્સપ્રેસ વે આવેલા છે, અને કરંટમાં મોદી સાહેબ છે એક્સપ્રેસ વે સાથે જોડાયેલા છે। તાજેતરમાં માનનીય શ્રી મોદી સાહેબે 2 એક્સપ્રેસ વે છે એનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે અને બુંદેલખંડ એક્સપ્રેસ વે, જેની આપણે વિસ્તૃત ચર્ચા પણ વિડીયોમાં કરી દીધેલી છે, તો તમને રિવિઝન માટે યાદ કરાવું છું। ત્યાર પછીના કરંટ અફેર્સના પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે હાલમાં ન્યાયાધીશ NV રમણાએ નવા CJIના પદ માટે કોના નામની ભલામણ કરી છે? તો યાદ રાખજો, NV રમણા છે એમણે કોના નામની ભલામણ કરી છે? તો જસ્ટિસ UU લલિત નામના જે ચીફ જસ્ટિસ છે એના નામની છે એ એમણે ભલામણ કરેલી છે વિદ્યાર્થી મિત્રો। CJIનો મતલબ તમને ખ્યાલ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, રેડી? તો આમાં વિદ્યાર્થી મિત્રો નિમણૂક છે, મોટાભાગે તમે બંધારણ ભણ્યા હોય તો જો સિનિયર હોય એની નિમણૂક છે થતી હોય છે, પણ અમુક કેસોની અંદર ક્યારેક એવું બનતું હોય કે સિનિયરને છે નિમણૂક ન કરવામાં આવે અને કમિટી દ્વારા છે એ અલગ વ્યક્તિની છે નિમણૂક કરવામાં આવે, ત્યારે આવી ભલામણ છે કરવામાં આવતી હોય છે। તો યાદ રાખજો, એને કોની ભલામણ કરી છે? જસ્ટિસ UU લલિતની ભલામણ કરી છે। જો એ બનશે તો વિદ્યાર્થી મિત્રો એ ભારતના 19મા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનશે। NV રમણાની આપણે પહેલાં કરંટની અંદર ચર્ચા કરી નાખી, જે હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, જે 48મા છે વિદ્યાર્થી મિત્રો, હમણે તાજેતરના આપણને યાદ હોવા જોઈએ કારણ કે ક્યારેક રિસેન્ટની અંદર ક્રમમાં અથવા તો ઝોડકામાં પૂછી શકે છે। 48મા કોણ છે? NV રમણા। 49મા કોણ બનશે? જસ્ટિસ UU લલિત। 47મા કોણ હતા? તો અરવિંદ બોબડે, અને 46મા રંજોયન ગોગોઈ, અને જો વિદ્યાર્થી મિત્રો 45મા તમને યાદ હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। ચાલો ત્યાર પછીનો કરંટ અફેર્સનો પ્રશ્ન જોઈએ તો કે ભારતીય વાયુસેનાએ MiG-21 વિમાનને કયા વર્ષ સુધીમાંથી સેવા મુક્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો 2024 સુધીમાં જે ઇન્ડિયન એરફોર્સ છે એના દ્વારા
આ MiG-21 નામનું જે વિમાન છે એને વિદ્યાર્થી મિત્રો સેવાનિવૃત્ત એટલે કે હવે એ વિમાનનો ભારત છે ઉપયોગ કરવાનું બંધ કરવા જઈ રહ્યું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો એનું મુખ્ય કારણ એવું છે કે સૌથી વધારે ક્રેશ થવાનો રેકોર્ડ છે એ MiG-21એ બનાવ્યો છે. આ એની એક નેગેટિવ બાબત છે જેના દ્વારા ઘણા બધા પાઇલોટો છે પોતાનો જીવ છે ગુમાવ્યો છે. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં 400 વખત છે આ MiG-21 છે એ ક્રેશ થયેલું છે અને હાલમાં તાજેતરમાં 2 પાઇલોટનું નિધન પણ થયું હતું. એનો એક પ્લસ પોઈન્ટ એ પણ છે વિદ્યાર્થી મિત્રો, હમણે તાજેતરની અંદર જ સર્જિકલ સ્ટ્રાઇક થાય એમાં વિદ્યાર્થી મિત્રો જે અભિનંદન છે એનું તમે ટીવીમાં જોયું છે તો અભિનંદન એ છે આ MiG-21 દ્વારા છે એ F-16 છે એને જે તોડી પાડવામાં આવ્યું હતું. હવે હાલ છે આ જે MiG-21 છે એને નિવૃત્ત કરવામાં આવશે જે હવે પછી આ એરફોર્સ છે એના ઉપયોગ કરશે નહીં અને એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો LCA તેજસ નામનું જે વિમાન છે લડાકુ વિમાન એનું સ્થાન લેવાનું છે. તો LCA તેજસ એટલે LCAનું ફૂલ ફોર્મ શું થાય જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનની અંદર લખજો. હવે આ એરફોર્સ દ્વારા છે એ નક્કી કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો 8 ઓક્ટોબર 1932 રોજ એરફોર્સની છે એ વિદ્યાર્થી મિત્રો સ્થાપના થઈ હતી જેનું મુખ્ય મથક છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે વિદ્યાર્થી મિત્રો. અને એરફોર્સના ચીફ માર્શલ છે વિવેક રામ ચૌધરી, તો આ યાદ રાખશું. અને વિદ્યાર્થી મિત્રો કયા દિવસને એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે જો તમને ખ્યાલ હોય તો એ પણ મને કોમેન્ટ સેક્શનની અંદર લખજો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ટુ ધી પોઈન્ટ અને અગત્યના પ્રશ્નો હશે એની જ ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ ત્યાર પછીના કરંટ અફેર્સના પ્રશ્નો ઉપર વિદ્યાર્થી મિત્રો આજના સવાલની અંદર. ટુ ડિફરન્ટ ધ અનટોલ્ડ ધોની પુસ્તકના લેખકનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એના 2 લેખક છે અમિત સિન્હા અને જોય ભટ્ટાચાર્ય દ્વારા આ પુસ્તક છે એ લખવામાં આવ્યું છે જે ધોની ઉપર આધારિત છે. તો આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કઈ ભારતીય કંપનીએ ઓગસ્ટ 2022માં પ્રથમ વખત જે કોન્ફરન્સ ગ્લોબલ 500ની યાદી છે એમાં પ્રવેશ કર્યો છે? તો LIC કંપની છે એણે વિદ્યાર્થી મિત્રો આ યાદીમાં છે એ સ્થાન મેળવ્યું છે. હવે LIC વાત આવે છે તમને ખ્યાલ છે એ ભારતીય જીવન વીમા યોજના એટલે કે એક જે કંપની છે જેને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, જે જીવન વીમાનું કામ કરતી એક સંસ્થા છે અને દરેક વ્યક્તિએ છે એ વીમો ઉતારેલો મોસ્ટ ઓફ તમને LIC જોવા મળતો હોય છે. તો આ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીની વાત કરીએ 44મી ચેસ ઓલિમ્પિયાડ 2022માં ભારતની મહિલા ટીમે કોણે જીત અપાવી? ભારતીય જે મહિલા ટીમ છે એને કોણે જીત અપાવી એક વ્યક્તિનું નામ પૂછે તો યાદ રાખજો તાન્યા ચચદેવ છે એમણે આ ટીમને છે એ વિજેતા છે એટલે જીત છે અપાવી છે. યાદ રાખજો તાન્યા ચચદેવ છે એ હંગેરી સામે રમ્યા હતા અને હંગેરીને છે હરાવી અને આ જે સિદ્ધિ છે એ હાંસલ કરી છે. અને 44મી ચેસ ઓલિમ્પિયાડ 2022ની વાત કરવામાં આવે છે તો યાદ રાખજો એ 44મી ચેસ ઓલિમ્પિયાડ 2022નું આયોજન વિદ્યાર્થી મિત્રો તમિલનાડુના જે ચેન્નઈ ખાતે છે કરવામાં આવ્યું છે. આ જે ઇવેન્ટ છે એ 28 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી છે એ ચાલશે અને આ જે ઇવેન્ટ છે એનો મોસ્કોટ છે એ વિદ્યાર્થી મિત્રો થંભી રાખવામાં આવ્યું છે. શું યાદ રાખવાનું છે? થંભી. અને થંભીનો વિદ્યાર્થી મિત્રો તમિલમાં અર્થ એવો થાય છે નાનો ભાઈ. તો આ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો એવો પ્રશ્ન એક્ઝામની દૃષ્ટિએ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે આ જે 44મી ચેસ ઓલિમ્પિયાડ 2022 છે આ ઇવેન્ટનો કયા દેશે બહિષ્કાર કર્યો છે? જો તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર લખજો. ચાલો આપણે વધીએ છીએ આગળના પ્રશ્નો ઉપર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે કોમનવેલ્થ ગેમ્સમાં હાઈ જમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભારતીય પૂછે નામ તો યાદ રાખવાનું છે તેજસ્વીની શંકર છે એ પ્રથમ ભારતીય બન્યા છે. તો આ આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. કઈ રમતમાં છે એની સાથે જોડાયેલા છે તો યાદ રાખજો એ હાઈ જમ્પ એટલે ઊંચી કૂદની અંદર છે એણે પ્રથમ ભારતીય તરીકે આ મેડલ જીત્યો છે. આ મેડલ છે એમણે વિદ્યાર્થી મિત્રો 92 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત છે એ મેડલ જીત્યો છે. એમને તાજેતરમાં જ જે આપણે એ કોમનવેલ્થ ગેમ્સ છે એમાં 92 વર્ષ બાદ મહિલા લોન બોલ્સની અંદર પણ ભારત છે મેડલ લઈ આવ્યું
છે. અહીંયા તેજસ્વી શંકર વિશે વાત કરવામાં આવે છે તો એ ઊંચી કૂદ સાથે જોડાયેલા છે, જેને 2.22 મીટરથી આ જે સિદ્ધિ છે પ્રાપ્ત કરી હતી. અને તેજસ્વી શંકર છે એ 18મો પદક છે લઈ આવ્યા છે. તો આ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. અને કોમનવેલ્થ ગેમ્સની વાત થાય છે તો હજે તમને જણાવી દઉં કે જ્યારે સંપૂર્ણ કોમનવેલ્થ ગેમ છે પૂરી થશે એટલે એની સાથે જોડાયેલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે એ આપણે એક વિડીયોની અંદર સાથે ચર્ચા કરવાના છીએ. અને જેમ જેમ અપડેટ આવશે એમ વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા કરતા જશું. તો હજે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેથી દરેક વિડીયોને નોટિફિકેશન તમને મળી જાય. અને જો તમને અમારો આ વિડીયો ગમતો હોય, અમારી માહિતી ગમતી હોય તો એ વિડીયોને લાઇક કરવાનું તમે ભૂલતા નહીં. ચાલો ત્યાર પછીની વાત કરીએ તો કે હાલમાં ચોથા ONGC પેરા ગેમ્સ 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હરદીપસિંહ પુરી દ્વારા છે આ ઇવેન્ટનું છે ઉદ્ઘાટન છે કરવામાં આવ્યું છે. તો આ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. હવે તમારે મને જણાવવાનું છે કે હરદીપસિંહ પુરી છે એ કયા મંત્રાલય સાથે જોડાયેલા છે. જો તમને આવડતું હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એવા જ પ્રશ્ન પૂછું છું જેની ઓલરેડી આપણે અગાઉ છે એ કોઈકના કોઈક કરંટ અફેર્સના પ્રશ્નોમાં આપણે એની ચર્ચા થઈ ચૂકી છે. તમને રિવાઇઝ થઈ જાય અને તમને યાદ રહી જાય. જો તમને નામ યાદ નથી આવતું વિદ્યાર્થી મિત્રો તો તમારે હજે રિવિઝન કરવાની ખાસ જરૂર છે, કારણ કે આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ જે એક્ઝામ રિલેટેડ હોય અને ખૂબ જ અગત્યના હોય. જો એવા પ્રશ્નો આપણને નહીં આવડે તો એના એકાદ બે માર્ક્સ આપણા જતા રહેશે. ત્યાર પછીના પ્રશ્નો ઉપર વાત કરીએ તો કે ભારતમાં નવી 10 રામસર સાઇટની યાદીમાં સમાવિષ્ટ બાદ હાલ ભારતમાં કુલ કેટલી રામસાઇટ છે એ થઈ ગઈ છે? તો 64 છે થઈ ગઈ છે. હમણાં જ રિસેન્ટની અંદર આપણે તાજેતરમાં જે અમુક જે નવી 4 રામસર સાઇટ છે એને એડ કરવામાં આવી હતી અને હાલ નવી 10 છે એડ કરવામાં આવી. એટલે હાલ અત્યારેની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો ભારતની કુલ રામસર સાઇટ છે એનો આંકડો 64 છે એ પહોંચી ગયો છે. અને આપણે એના વિશે વિડીયોમાં વાત કરી હતી. રામસર છે ઈરાનનું એક શહેર હતું જ્યાં આપણે આ સંધિ કરવામાં આવી હતી ને જેના લીધે જ રામસર સાઇટ કહેવામાં આવે છે, આદ્રભૂમિ કહેવામાં આવે છે, વેટલેન્ડ ડે કહેવામાં આવે છે. અને 2 ફેબ્રુઆરીના રોજ આદ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ગુજરાતની અંદર 4 રામસર સાઇટ છે વિદ્યાર્થી મિત્રો આવેલી છે. અને છેલ્લે કઈ રામસર સાઇટ બની ગુજરાતમાં તો તમને ખ્યાલ હોવો જોઈએ, જામનગર છે એ બની હતી. તો આપણે આવી કંઈક ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. અત્યારે નવા અપડેટ સાથે તમારે યાદ રાખવાનું છે કે ભારતની રામસર સાઇટની યાદીમાં કેટલા સ્થળોનો સમાવેશ થાય છે? 64 સ્થળોનો સમાવેશ થાય છે, આ યાદ રાખશું. ચાલો વધીએ આગળના પ્રશ્નો ઉપર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના પ્રશ્નો ઉપર જોઈએ તો કે બહુપક્ષીય હવાઈ કવાયત પીચ બ્લેક 2022 ક્યાં યોજાશે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ જે ઇવેન્ટ છે એ ઓસ્ટ્રેલિયા ખાતે છે યોજાય છે. ક્યાં દેશ ખાતે? ઓસ્ટ્રેલિયા ખાતે યોજાય છે. આ જે પીચ છે પીચ બ્લેક 2022 છે જે હવાઈ કવાયત છે એટલે કે એરફોર્સ સાથે જોડાયેલી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ઘણા બધા દેશો છે એ ભાગ લે છે અને એમાં ભારત પણ એક આ ઇવેન્ટમાં ભાગ લે છે. તો આપણે યાદ રાખશું કયા દેશમાં યોજાય છે? ઓસ્ટ્રેલિયામાં, જે દર 2 વર્ષે યોજાય છે વિદ્યાર્થી મિત્રો. હવે ઓસ્ટ્રેલિયામાં યોજાય છે તો આપણે એટલું યાદ રાખવાનું છે ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબરા અને એનું ચલણ છે ડોલર. અને ઓસ્ટ્રેલિયાના પીએમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એન્થનીઝ લેબનીઝ. આ હમણાં જ આપણે ચર્ચા આની કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો, આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછીના પ્રશ્નો ઉપર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે વનસ્પતિ તેલની આયાતમાં 19 બિલિયન અર્બન ડોલર ઘટાડવા માટે પામ ઓઇલ પર દાવો લગાવ્યો છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયું રાજ્ય છે? તેલંગાણા રાજ્ય છે એણે આવો દાવો લગાવ્યો છે. તો હવે તેલંગાણાની વાત આવે છે તો એની સાથે જોડાયેલા કરંટની આપણે ચર્ચા કરી લઈએ. તેલંગાણા છે એનું રાજધાની શું છે? તો કે હૈદરાબાદ. તેલંગાણાના સીએમ કોણ છે? તો કે ચંદ્રશેખર રાવ. અને તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલ સાય સુંદર રાજા એ એમના રાજ્યપાલ છે. અને તેલંગાણા સાથે આપણે અવારનવાર હું તમને યાદ કરાવું છું વિદ્યાર્થી મિત્રો કે તાજેતરમાં તેલંગાણા સરકારે છે એ ટી હબ નામની સુવિધા છે ચાલુ કરી છે. હમણાં જ આપણે વિસ્તૃત ચર્ચા કરી ગયા તેલંગાણાની અંદર ભોનાલુ મહોત્સવ છે યોજાયો છે. અને તેલંગાણા ખાતે વિદ્યાર્થી મિત્રો NTPC એ ભારતનો સૌથી મોટો તરતો સૌર ઊર્જા સ્થાપવાનું નક્કી કર્યું છે, એટલે કે ત્યાં સ્થાપ્યો છે વિદ્યાર્થી મિત્રો, જેની ક્ષમતા 100 મેગાવોટની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે અત્યારે ચર્ચા કરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે.
ત્યાર પછી વાત કરીએ તો કે તાજેતરમાં IOCL પેટ્રોલિયમ માલસામાનના ઇમરજન્સી સપ્લાય માટે કયા દેશ સાથે જોડાણ કર્યું છે? તો કયા દેશ સાથે જોડાણ કર્યું છે? તો યાદ રાખજો, બાંગ્લાદેશ સાથે છે જોડાણ કર્યું છે, કે ઇમરજન્સીમાં પેટ્રોલિયમ માલસામાનની જરૂર પડી હોય તો એ કયો દેશ છે એ પૂરું પાડશે? તો બાંગ્લાદેશ છે એ પૂરું પાડશે. બાંગ્લાદેશની વાત કરી હોય તો આપણે બાંગ્લાદેશની રાજધાની શું છે? ઢાકા છે, અને એનું ચલણ છે ટકા, અને તેના પ્રાઇમ મિનિસ્ટર વિદ્યાર્થી મિત્રો અબ્દુલ્લા હમીદ એ એમના પ્રાઇમ મિનિસ્ટર છે. તો આટલું આપણે બાંગ્લાદેશ વિશે યાદ રાખશું. વિદ્યાર્થી મિત્રો, વધારે વિસ્તૃત કરંટ અફેર્સની ચર્ચા આપણે ડેઈલી જે આવે છે એમાં આપણે કરીએ જ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે તમારી માહિતી છે જેટલું એક્ઝામની દ્રષ્ટિએ મહત્ત્વનું છે એટલું તમને યાદ હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો જોઈએ, જેમાં તો કે તાજેતરમાં જુલાઈ મહિનામાં ભારતનો ત્રીજો સૌથી મોટો કોલસો સપ્લાયર દેશ કયો બની ગયો છે? તો યાદ રાખજો, રશિયા છે એ બન્યો છે. તો રશિયાને આપણે યાદ રાખવાનું છે. કયો ત્રીજો સપ્લાયર દેશ બન્યો છે? તો રશિયા દેશ છે બન્યો છે. ત્યાર પછીના પ્રશ્નો પર જોઈએ તો કે તાજેતરમાં કયા રાજ્યની ખગોળશાસ્ત્રીય વેધશાળાને યુનેસ્કોની મહત્ત્વની સંકટગ્રસ્ત હેરિટેજ વેધશાળાઓમાં સામેલ કર્યા છે? તો યાદ રાખજો, બિહારની જે વેધશાળા છે એને સામેલ કરી છે. તો બિહારની વાત આવતી હોય તો તમને ખ્યાલ હશે કે બિહારની જે રાજધાની છે પટના છે, બિહારના સીએમ છે નીતિશ કુમાર છે, અને બિહારના જે ગવર્નર રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ, આ આપણે યાદ રાખવાનું છે. અને જીકેમાં એક તમારે નેશનલ પાર્ક યાદ રાખવું હોય તો ઘણી વખત પૂછાય છે કે વાલ્મીકી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે, તો એ બિહાર રાજ્યની અંદર આવેલો છે, આ યાદ રાખશું. ત્યાર પછીના પ્રશ્નો પર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે તાજેતરમાં યુએસ સેનેટ દ્વારા કયા બે દેશોને નાટોમાં જોડવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે? તો યુએસમાં યોજાયેલી જે સેનેટ છે એમાં જે નાટોમાં જોડાવા માટે બે દેશોને મંજૂરી આપવામાં આવી છે. કયા બે દેશો? તો કે સ્વીડન અને ફિનલેન્ડ છે, આ બે દેશ છે જેને મંજૂરી આપવામાં આવેલી છે. તો આ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના કરંટ અફેર્સના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારીને કેટલો નક્કી કરવામાં આવ્યો છે? તો યાદ રાખજો, 5.4% રેપો રેટ છે એ નક્કી કરવામાં આવ્યો છે. એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો વખતો વખત છે આવો રેપો રેટ છે જાહેર કરવામાં આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે RBIનો રેપો રેટ છે તમને યાદ હોવો જોઈએ, SBIનો રેપો રેટ છે પણ તમને યાદ હોવો જોઈએ, કે આ Class 3 અથવા તો Super Class 3 અને Class 2ની એક્ઝામ હોય તો એમાં આવા તમને આંકડાકીય પ્રશ્ન પૂછતા હોય છે કે વિદ્યાર્થી છે એ કેટલા અપડેટ છે એનું નોલેજ છે તપાસતા હોય છે. તો ત્યારે આપણે આ યાદ રાખવું ખૂબ જ અગત્યનું સાબિત થશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના સવાલ ઉપર જોઈએ તો કે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે એ બનાવવામાં આવશે. હજી જ વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત કરીએ કે હાલ એક જે ભારતનો સૌથી મોટો સૌર ઉર્જાનો જે પ્લાન્ટ છે એ કયા રાજ્યની અંદર આવેલો છે, અને મેં તમને જ વાત કરી કે એની ક્ષમતા કેટલી છે, તો કે 100 મેગાવોટની ક્ષમતા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો હતો, પણ હવે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ છે એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર બનશે. તો આ યાદ રાખવું છે, અગત્યનું છે. તો આ જે સોલાર ફ્લાવર પ્લાન્ટ છે એની વિશે વાત કરીએ તો આ નર્મદા નદી ઉપર બનવાનો છે, જેની વિદ્યાર્થી મિત્રો ક્ષમતા 600 મેગાવોટ જેટલી છે, અને આ પ્લાન્ટ માટે વિદ્યાર્થી મિત્રો 300 કરોડ રૂપિયાનો છે એ ખર્ચો કરવામાં આવશે. તો અત્યાર સુધી છે એ કયા રાજ્યનો હતો, તો તમે હજી હમણાં જ સમજ્યા, જો તમને યાદ હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર લખો જેથી મને ખ્યાલ આવે કે તમે કેટલું યાદ રાખી શકો છો. કયા રાજ્યની અંદર આ નવો બનવાનો છે? મધ્યપ્રદેશની અંદર બનવાનો છે. તો મધ્યપ્રદેશની રાજધાની શું છે વિદ્યાર્થી મિત્રો? ભોપાલ છે. ત્યાંના સીએમ કોણ છે? તો કે શિવરાજસિંહ ચૌહાણ, અને ત્યાંના ગવર્નર છે મંગુભાઈ છગનભાઈ પટેલ. તો આ આપણને યાદ હોવું જોઈએ. અને મધ્યપ્રદેશની વાત કરીએ છીએ તો અહીંયાથી એક જીકેનો પ્રશ્ન બને, યાદ રાખજો કે સૌથી વધુ નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલા છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલા છે. ત્યાર પછીના પ્રશ્નો પર જોઈએ તો કે તાજેતરમાં કયા ખેલાડીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પ્રથમ સિંગલ સ્કોચ મેડલ છે એ જીત્યો છે?
તો યાદ રાખજો, સૌરભ ઘોષાલ છે એમણે આ મેડલ જીત્યો છે. સિંગલ સ્કોસ છે એ મેડલ કોણે જીત્યો છે? તો સૌરભ ઘોષાલ છે એમણે આ મેડલ છે જીત્યો છે. અને એણે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડને હરાવ્યો હતો. અને સૌરભ ઘોષાલ છે એમણે બ્રોન્ઝ મેડલ છે એ આ ઇવેન્ટની અંદર મેળવ્યો છે. તો યાદ રાખજો. સાથે આપણે કોમનવેલ્થ ગેમ્સની વાત કરતા હોય અને પુરુષની વાત કરીએ છીએ તો નીરજ ચોપડા છે, આપણને યાદ આવવો જોઈએ. નીરજ ચોપડા છે એ ભાલા ફેંક સાથે જોડાયેલો છે, જેને 7 ઓગસ્ટના રોજ ઇવેન્ટની અંદર આ મેડલ છે અપાવ્યો હતો. જેથી જ વિદ્યાર્થી મિત્રો 7 ઓગસ્ટને વિશ્વ ભાલા ફેંક જેવલેન થ્રો દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 6 અને 7 જે ઓગસ્ટના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. નવા પ્રશ્નો સાથે ફરી મળશું, ત્યાં સુધી રજા લઈએ. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે એની જે PPT છે એ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. જો હજી સુધી તમે અમારા ટેલિગ્રામ ગ્રુપ સાથે નથી જોડાયા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપી છે, જે તમે ક્લિક કરી અને અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, જેની અંદર આપણે દરેક વિડીયોના દરરોજની PPT છે એમાં નાખતા હોઈએ છીએ, જે તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે.